આજે આપણે ભરેલા પરવળનું શાક બનાવીશું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાકના સ્ટફિંગમાં બેસન શીંગદાણા અને તલ એ ત્રણેય વસ્તુ જ્યારે તેલમાં શેકાઈને થોડી ક્રિસ્પી બને છે એના કારણે જ આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે તો ચાલો તેને કેવી રીતે બનાવું તે આપણે જોઈ લઈએ શાકના સ્ટફિંગ માટે આપણે જે બેસનનો ઉપયોગ કરીએ તેને કાચું નહીં પણ થોડીકવાર માટે શેકીને લેવાનું છે અહીં મેં ત્રણસો ગ્રામ કુલ દસ નંગ જેટલા પરવળ લીધા છે એના સ્ટફિંગ માટે અહીં આપણે અડધો કપ જેટલું બેસન લઈશું અને વાટકીથી માપો તો આ એક નાની વાટકી જેટલું બેસન છે હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે એમાંથી સરસ સુગંધ ના આવે ત્યાં સુધી આ બેસનને આપણે શેકી લેવાનું છે શાક જો તમે કાચા બેસનમાંથી બનાવો તો એ થોડું ચીકણું બને છે પણ આ રીતે થોડું શેકી લેશો તો એનો ટેસ્ટ વધારે સારો બનશે પાંચ મિનિટ પછી એના શેકાવાની સરસ સુગંધ આવી રહી છે તો ગેસને આપણે બંધ કરી દઈએ બેસન થોડું ઠંડુ થાય પછી આપણે તેમાં મસાલા મિક્સ કરીશું ત્યાં સુધીમાં આપણે પર્વર કાપીને તૈયાર કરી લઈએ ત્રણસો ગ્રામ પર્વરને અહીં મેં પાણીથી ધોઈને બરોબર સાફ કરી લીધા છે શાક માટે પરવર અહીં થોડીક મોટી સાઇઝના તાજા અને થોડા કડક હોય તેવા લેવાના છે બંને બાજુના ડીટા કાપીને આપણે તેની છાલ ઉતારી લઈએ છાલ ઉતારી લીધા પછી પર્વરમાંથી આપણે જે વચ્ચેનો બીયાનો ભાગ છે એ કાઢી લેવાનો છે એટલે પર્વર જો અહીંયા એકદમ નાના અને થોડા ઢીલા હશે તો એ જલ્દીથી ફસકી જશે શાક આજે આપણે રૂટિનમાં કાયમ કટ કરીએ છીએ એના કરતાં થોડુંક અલગ રીતે કાપીશું તો આ રીતે વચ્ચેથી કટ મૂકીને તેના બે ભાગ કરી લેવાના છે હવે આમાં સ્ટફિંગ ભરવા માટે એની વચ્ચેનો જે બિયાવાળો ભાગ છે એ આપણે કાઢી લઈશું અને આની નાની નાની વાટકીઓ તૈયાર કરી લઈશું ઉપરથી તમે છાલ ઉતારી લો પછી પરવર અંદરથી એકદમ સોફ્ટ હોય છે પરવરમાં તમે ઊભો કાપ મૂકીને એમાંથી બીયા કાઢવાની કોશિશ કરો તો એમાં બહુ તકલીફ પડતી હોય છે ઘણીવાર પર્વર તૂટી પણ જતા હોય છે પણ આ રીતે વચ્ચેથી કાપીને પછી બીયા કાઢી લેશો તો ખૂબ જ ઝડપથી નીકળી જશે અને શાક પણ ખૂબ જ સરસ બને છે હવે આપણું બેસન પણ એકદમ ઠંડુ થઈ ગયું છે આપણે તેમાં મસાલા મિક્સ કરી દઈએ હું અહીં એક ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું હાફ ટીસ્પૂન હળદર લાલ મરચું હું અહીં એક ટી સ્પૂન એડ કરું છું સાથે એક ટી જેટલો ધાણાજીરું પાવડર વન ફોર્થ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને સાથે હાફ ટી સ્પૂન જેટલો અજમો પણ એડ કરીએ સાથે એક ટી જેટલા તલ અને બે ટીસ્પૂન જેટલો સિંગદાણાનો પાવડર મિક્સ કરીએ અને અંદર આપણે લાલ મરચું પણ મિક્સ કર્યું છે એટલે લીલું મરચું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ લો હું અહીં એક લીલું મરચું બારીક સમારીને મિક્સ કરું છું અને સાથે એક ટી સ્પૂન જેટલું છીણેલું આદું પણ મિક્સ કરી દઉં છું અને આમાં આપણે ખટાશ અને ગળપણ પણ, પણ મિક્સ કરીશું હું અહીં એક ટી સ્પૂન જેટલો ગોળ મિક્સ કરું છું ગોળની બદલે અહીં તમે ખાંડ પણ મિક્સ કરી શકો છો અને ખટાશ માટે અહીં તમે લીંબુ કે આમચૂર પાવડર બેમાંથી એક મિક્સ કરી દો હું અહીં અડધું લીંબુ નીચોવી દઉં છું આમચૂર પાવડર મિક્સ કરવો હોય તો એક ટી સ્પૂન જેટલો લઈ લેવાનું અને સ્ટફિંગમાં પણ આપણે થોડી કોથમીર મિક્સ કરી દઈએ એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે બેસન એકદમ ડ્રાય હોય છે એટલે આમાં આપણે એક ટીસ્પૂન જેટલું તેલ પણ એડ કરીએ હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ અને અહીં મસાલો જો એકદમ ડ્રાય લાગે તો આમાં તમે એક કે બે ટી સ્પૂન જેટલું પાણી પણ મિક્સ કરી શકો છો હું અત્યારે આમાં એક ટી સ્પૂન જેટલું પાણી એડ કરું છું તો અહીં થોડું પાણી મિક્સ કર્યા પછી આપણે જોઈ રહ્યા છીએ કે મસાલો એકદમ ભીનો થઈ ગયો છે અને સરસ રીતે મિક્સ પણ થઈ ગયો છે હવે આ મસાલો આપણે પરવરમાં ભરી લઈએ અહીં પરવરમાં આપણે મસાલો એકદમ દબાઈને ભરીશું પરવર એકદમ ફીક્કા હોય છે એટલે મસાલો તમે જેટલો વધારે નાખશો એટલું જ આ શાક વધારે ટેસ્ટી બનશે તો આ રીતે હું બધા જ પરવર ભરીને તૈયાર કરી લઉં છું આ બધા પરવર ભરી લીધા પછી અહીં બે ટેબલ સ્પૂન જેટલો મસાલો બચ્યો છે શાકમાં આ મસાલો આપણે શાક પૂરેપૂરું ચડી જાય પછી પાછળથી છેલ્લે મિક્સ કરવાનું છે શાક વઘારો ત્યારે પહેલેથી જ જો આ મસાલો મિક્સ કરી દેશો તો પરવરને ચડતા થોડી વાર લાગશે ત્યાં સુધીમાં મસાલો બધો જ બળી જશે અને શાક પણ એકદમ કાળું થઈ જશે એટલે મસાલો શાક ચડી ગયા પછી આપણે છેલ્લે જ મિક્સ કરીશું રસોડામાં તેલ માટે તમે હંમેશા એક નિશ્ચિત માપ રાખો બરણીમાંથી ડાયરેક કઢાઈમાં તેલ નાખશો તો રોજ જે થોડું થોડું તેલ વધારે વપરાઈ જશે તમને ખબર જ નહીં પડે શાક માટે અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે અને તેલ હલકું ગરમ થાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરીએ અને જીરું બરાબર ફ્રાય થાય એટલે બે પીંચ જેટલી હિંગ એડ કરીએ બીજા બધા જ મસાલા આપણે બેસનમાં મિક્સ કરી દીધા છે એટલે અહીં આપણે સીધા પરવર જ વઘારી લઈએ પરવર એ ઉનાળું શાક છે એમાં ખૂબ જ પાણી રહેલું છે આયુર્વેદના મત પ્રમાણે પર્વર એક પથ્ય શાક છે એટલે કે પચવામાં ખૂબ જ સહેલું છે અને એમાં અનેક ઔષધીય ગુણો પણ રહેલા છે પર્વર એ ત્રેદોશનાશક છે એનાથી વાયુ પિત્ત અને કફ એ ત્રણેયના વિકારો દૂર થઈને પાચનશક્તિ પણ સુધરે છે વઘારી લીધા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો કરી દઈએ અંદરના મસાલા બળી ના જાય એટલા માટે શાકને અહીંયા આપણે એકદમ ધીમા તાપે ચડવા દેવાનું છે હવે આની પર એક ડીશ કે પછી થાળી ઢાંકી દો અને થાળીની ઉપર થોડું પાણી રેડી દો આ પાણીની જે વરાળ બનશે એનાથી જ સરસ રીતે ચડી જશે પાંચ મિનિટ પછી પરવરને વચ્ચે આપણે એકવાર ચેક કરી લઈએ આ રીતે છરીની મદદથી ચેક કરી લો પરવર જો ચડી ગયા હશે તો છરીથી તરત જ કપાઈ જશે અહીં શાક હજી થોડું કડક છે તો ફરી એકવાર ઢાંકીને આપણે પાંચેક મિનિટ માટે થવા દઈશું પરવર અહીં અડધા ચડી ગયા છે એટલે હવે થાળી પર પાણી મૂકવાની જરૂર નથી ઉપરથી મેં પાણી કાઢી લીધું છે ફરી એકવાર ઢાંકીને પાંચેક મિનિટ માટે ચડવા દઈએ ચારથી પાંચ મિનિટ પછી ફરી એકવાર પરવરને આપણે ચેક કરી લઈએ બટાકાની જેમ પરવર બહુ તેલ એબ્સોર્બ નથી કરતા એટલે તેલ અહીં થોડું વધારે લાગી રહ્યું છે આમાં મસાલો મિક્સ કરીશું એટલે બધું જ તેલ સોસાઈ જશે પરવર હવે બરાબર ચડી ગયા છે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આ સ્ટેજ પર જે ડ્રાય મસાલો બચ્યો છે તેને શાકમાં મિક્સ કરી દઈએ મસાલો એડ કર્યા પછી એ બળી ના જાય એટલા માટે ગેસની ફ્લેમને એકદમ લો કરી દો બેથી ત્રણ મિનિટ માટે શાકને ચડવા દઈએ એટલે મસાલાની અંદર જે શીંગ અને તલ છે એ તેલમાં તળાઈને એકદમ ક્રિસ્પી થઈ જશે એનાથી જ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે બે મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છે કે શાકમાંથી બધું જ તેલ શોષાઈ ગયું છે અને મસાલો છે એ પણ શાકમાં શેકાઈને સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે કેસને હું એ બંધ કરી દઉં છું થોડી ફ્રેશ કોથમીર ઉપર પણ મિક્સ કરી દઈએ એનાથી શાકનો કલર ખૂબ જ સરસ તૈયાર થશે તો આ મસાલેદાર ભરેલા પરવળનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરો અને રેસિપીને લગતા કોઈ પણ ક્વેશ્ચન કે પછી સજેશન હોય તો એ પણ નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરી શકો છો અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો ને તમને અમારી રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોનને પ્રેસ કરવાનું ન ભૂલશો થેન્ક યુ